નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં પાઠ ચૌદ આવ ભાણા આવ જે હાસ્યકથા છે અને હાસ્યકથાના લેખક છે શાહબુદ્દીન રાઠોડ તો સૌ પ્રથમ આપણે શહબુદ્દીન રાઠોડનો પરિચય પ્રાપ્ત કરીશું શહબુદ્દીન રાઠોડનો જન્મ ઓગણીસો ને સડત્રીસમાં સુરેન્દ્રનગર જિલ્લામાં થયો હતો તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે પોતાની આગવી કથનશૈલી અને માર્મિક વાણી સાથે લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોના સંગાથે અને શો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે આવ ભણા આવ એ હાસ્યકથામાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે પ્રસ્તુત કર્યો છે વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે સંવાદોમાં આપણને બોલચાલની ભાષા જોવા મળે છે પ્રસ્તુત હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે શહબુદ્દીન રાઠોડના પુત્ર નું નામ છે અફઝલ અફઝલ એક વખત પોતાના પિતા પાસે બુટ લેવાની માંગ કરે છે ત્યારે તેમના પિતા બસો ને ચાલીસ રૂપિયા બૂટના અને વીસ રૂપિયા મોજાના એમ બસો ને સિત્તેર રૂપિયા આપે છે અને તે બૂટ મોજા લેવા માટે જાય છે એક કલાકમાં તેમનો પુત્ર બૂટ મોજા લઈને પાછો આવે છે લેખક જોવે છે કે તેમના પુત્રના ચહેરા પર આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે તરત તેમનો પુત્ર બૂટમોજા પહેરી સ્કૂલે જવા રવાનો થાય છે એ સ્કૂલે જાય છે ત્યારબાદ અફઝલના પ્રસંગને લઈ લેખક સૈશવના સંસ્મરણોમાં સરી પડે છે જ્યારે તેમની બાર વર્ષની ઉંમર હતી તે સમયની તેમની યાદો તાજી થાય છે તે સમયની તેમના ગામની એ નાનકડો મોચી બજાર એમાં પાંચ છ દુકાનો હતી તેમાં કામ કરતા જેઠા મામા દુદા મામા ભગત મામા બધા મોચીને લેખક મામા કહેતા હતા લેખક કહે છે કે મેં એ બજારમાં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખ વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંગ્રહાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા તો મોચી બજારમાં લેખકે પોતાના સમયકાળ દરમિયાન બૂટ માટે જે ધક્કા ખાધા હતા જે યાતનાઓ ભોગવી હતી જે દુઃખો વેઠ્યા હતા એ એમના માનસપટ પર પસાર થવા લાગે છે લેખક કહે છે કે બૂટ માટે તો સૌ પ્રથમ મારે વડીલો પાસે વિધિસર માંગણી કરવી પડતી હતી પ્રથમ ભાઈ છોટુભાઈ પછી અમીનાબેન પછી બા સમક્ષ રજૂઆત કરી પછી બાપુજીને જણાવવામાં આવતું પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે લેખકને પોતાની સમસ્યા ક્ષુલ્લક લાગતી ક્ષુલ્લક યાનિ કે સાધારણ તુચ્છ લાગતી હતી લેખકની વાતને કોઈ ધ્યાન આપતું નહીં લેખક જણાવે છે કે સાતમ આઠમનો મેળો તરણેતરનો મેળો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નગાળો શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય તો બૂટ પહેરવાના પ્રસંગો કયા કયા ગણી શકાય તેની પણ લેખક રજૂઆત કરે છે દિવાળી બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરવાની મહાલવાની તીવ્ર ઈચ્છા લેખકને થતી પણ લેખકની માગણી અવારનવાર નામંજૂર થતી હતી અને લેખક કહે છે કે હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો હતો તો બુટની માગણી માટેના પ્રયાસો લેખક અવિરત ચાલુ રાખતા હતા લેખક જણાવે છે કે મારો બૂટ ખરીદવાનો પ્રસંગ સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદ સુધી હું પ્રયાસ કરતો હતો અને એ પ્રયાસ બાદ પરિવારના સભ્યો મીટિંગ ગોઠવતા બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી હતી આ બધું લેખક યાદ કરે છે બૂટ અપાવવા જોઈએ એનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો તો હતો પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવતી અને સમીક્ષા કર્યા પછી સર્વાનુમતે એ નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવો ફાટ્યા હોય ત્યાં ઠીંગડા મરાવી નવી સગથળી નંખાવી સગથળી યાની કે બૂટની અંદર આવતું પડ નવી સગથડી નંખાવી પાલિશ કરાવી અને જોનાર ઓળખી ન શકે તેવા નવા બનાવી પહેરવાના અને આ નિર્ણય આવતો હતો લેખક કહે છે કે કોઈ કેસમાં સાવ નિર્દોષને છૂટવાની આશા હોય અને તેને બદલે પાંચ વર્ષની સજા થાય અને આરોપી તો ઢીલો ઢપ થઈ જાય એમ જ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી

લેખકની ઈચ્છા અધૂરી રહે છે તેથી લેખક કહે છે કે મારા કર્મે લખ્યું કથિર વ્યક્તિએ જ્યારે ઉત્તમ વસ્તુની આશા રાખી હોય પણ તેને હલકી વસ્તુ મળે ત્યારે મારા લખ્યું કથિર વાક્ય વપરાય છે લેખક કહે છે પછી તો રિપેર કરાવી કરાવીને ઠીંગડા મરાવી મરાવીને બુટનો આકાર જ બદલાઈ જતો હતો અને અંતે બાપુજીની પરવાનગીથી એ જોડા સોમાને આપવામાં આવતા અને સોમો પણ બૂટનું બરાબર પરીક્ષણ કરતો અને અંતે પગે લાગી વિનયપૂર્વક પાછો આપી દેતો હતો અને ત્યારબાદ પહેરવાલાયક ના રહે ત્યારે બૂટ નવા બૂટ માટેની માંગણી મંજૂર કરવામાં આવતી હતી તો જ્યારે બૂટ પહેરવાલાયક નહોતા રહેતા ત્યાર પછી બુટ માટેની માંગણી પર મંજૂરીની મહોર મારવામાં આવતી હતી અને અંતે કહેવામાં આવતું હતું કે મામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે પરમાણુ યાનિ કે માપ નાખી આવજે બૂટનું માપ અને એવો હુકમ કરવામાં આવતો હતો અને આવો હુકમ સાંભળી લેખકની ખુશીનો પાર રહ્યો નહોતો તમે ચિત્રમાં જોઈ શકો છો કે દુદા મામા બેઠેલા દેખાય છે અને એની સામે લેખક ઉભા છે લેખક ઉમંગમાં ને ઉમંગમાં દુદામાની દુકાને પહોંચતા અને ત્યાં જઈને કહેતા દુદામા મારા બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સીવડાવવા છે એકી શ્વાસે લેખક બોલી ઉઠતા હતા અને દુદામામાં તે સમયે આવ ભાણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગ્યા કરી દેતા હતા પછી પિતાજી માતાની ભાઈની બધાના સમાચાર પૂછે બધાની ખબર પૂછે ત્યારે લેખક ખીજાઈને કહેતા પણ પહેલાં પરમાણુ તો લઈ લ્યો ને દુદામામાએ જેમ ડૉક્ટર ટાઈફોઈડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણે તે રીતના બૂટ અંગેની વિગતો લેખકને પૂછી પૂછીને ધ્યાનમાં રાખતા તેઓ પૂછતા લાલ કે કાળા વાધરીવાળા કે વાધરી વગરના અણીવાવાળા કે ગોળ બધું વ્યવસ્થિત પૂછતા અને ત્યારબાદ કોરા ચોપ ચોપડા પર

ધ્યાનમાં રાખી પોતાના શૈશવના સંસ્મરણોમાં સરી પડે છે તો હવે પછીની માહિતી ભાગ બેમાં મેળવીશું આભાર